ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓ માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે માટે વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો બહાર લાંબી લાઈનો જોવા મળી. ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ સવારે 7 વાગે સૌથી પહેલા મતદાન કર્યું હતું, જે બાદ સાંસદ દેવસિંહ ચૌહાણ પોતાનો મત આપવા માટે મોટા મહાદેવ પાસે આવેલ શિવ વાટિકા પહોંચ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે પણ હાજર રહીને મતદાન કર્યું હતું. તેઓની ઉંમરને કારણે તબિયત નાદુરસ્ત હોવા છતાં તેઓ અન્ય વ્યક્તિઓના સહારે મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. બાદશાહ ન્યૂઝ પર જુઓ આ તમામ મહાનુભાવોના મતદાન કરતા દ્રશ્યો અને શું કહ્યું તમામ મહાનુભાવોએ મતદાન કર્યા બાદ તે પણ સાંભળો. આજે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. પહેલો મત મેં મારા બૂથની અંદર આપ્યો છે. મારી પત્નીએ પણ બૂથની અંદર બીજો મત આપ્યો છે. તો મતદાન સંપૂર્ણ થાય એવી પ્રજાને વિનંતી કરું છું અને મને આશા છે કે પ્રજા સંપૂર્ણ સાથ અને સહકાર આપીને મતદાન કરશે. સાહેબ, નડિયાદમાં ઘણા એવા વિકાસના કામો થયા છે, આગામી કયા હવે કામો હાથ ધરાશે નડિયાદના, ખાસ કરીને નગરપાલિકાના? નડિયાદમાં મારે કામો હવે શોધવા પડશે નવા, અને વિકાસ કેવી રીતે આગળ વધારવો, નવી ટીપી સ્કીમો કરી અને ત્યાં પણ વિકાસ કરવો પડશે, અને નવી ડ્રેનેજ સિસ્ટમ, પાણીની લાઈનો તથા રસ્તાઓ ટીપી સ્કીમની અંદર કરી આખો નવો એરિયા ડેવલપ થાય એવા અમારે પ્રયત્નો કરવાના.